नमो भगवते वासुदेवाय। ओम श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। हरि ओम। जय श्री कृष्ण। बधा विद्यार्थी मित्रों ने छेल्ला पाठ में आपणे श्रुणोति धातु एटले के श्रु श्रवण ए धातु सांभळवुं एवा अर्थ में श्रुणोतिनी साधनिका करी थी। एमा छेल्लुं जे सूत्र भण्या था आपणे श्रुवः श्रुच अने बीजुं भण्या था सार्वधातुकम् अपित। श्रुवः श्रुच आ सूत्रथी आपणे कर्तृक सार्वधातु प्रतिपरमां होय तो श्रु धातुना स्थानमां श्रु ઉવાળામાં રૂવાળો શ્રુ એવો આદેશ કર્યો હતો અને સાથે સાથે કહ્યું હતું કે શ્નુ પ્રત્યય પણ થાય એટલે શ્રુનો શ્રુ એવો આદેશ કર્યા પછી શ્રુ વત્તા નુ વત્તા તી સપની જેમ જ શ્નુ પ્રત્યય કર્યો અને શીત હોવાના કારણે સાર્વધાતુક છે એટલા માટે શ્નુને માની અને જે શ્રુ છે એને સાર્વધાતુક અર્ધધાતુ કયો સૂત્રથી ગુણ પ્રાપ્ત હતો કોને માનીને શ્નુને માનીને પણ કીધું કે ભાઈ અપિત સાર્વધાતુક હોય તો એને ગિદવદ ભાવ થાય એવું નીચેના સૂત્રએ કીધું સાર્વધાતુકમ અપિત એટલે ગિદવદ ભાવ થવાના કારણે શ્રુમાં ગુણ ન થયો એટલે શ્રુમાં ગુણ ન થયો એટલે શ્રુનું તી રહ્યું પણ તીને માની એને શ્નુના નુને ગુણ થયો એટલે શ્રુણોતી એવું આપણે રૂપ કર્યું પછી રિવર્ણાનસ્ય અણત્વમ વાચ્યમ શ્રુણોતીમાં શ્રુમાં રૂ છે ને તો તમે વાર્તિક સૂત્ર ભણી ગયા રુવર્ણાનસ્ય અણત્વમ વાચ્યમ રુવર્ણથી પરમાં નને ણ થાય એટલે નને ણ કરી અને શ્રુણોતી આવો પ્રયોગ કર્યો અને દ્વિવચનમાં તસ પ્રત્યય આવે શ્રુણોતી શૃણુતઃ તો શૃણુતઃમાં શ્નુ વિકરણ અને શ્રુનો શ્રુ આદેશ કરી એટલે શ્રુનું તસ થયું હવે અહીંયા નુને માનીને શ્રુમાં અને તસને માનીને નુમાં શ્રુ નુ તસ તો જે નુ છે એટલે કે જે શ્નુ છે વચ્ચે એ નુને માનીને શ્રુમાં અને તસને માનીને નુમાં ગુણ પ્રાપ્ત હતો બેયમાં પરંતુ તસ છે એ અપિત છે તિપમાં પ ઇત છે એટલે પિત છે પણ તસ છે એ કેવો છે અપિત છે એટલે અપિત હોવાના કારણે બંનેને ગિદવદ ભાવ થઈ જાય આ સાર્વધાતુકમ અપિત એટલે ગિદવદ ભાવ થઈ એટલે બંને સ્થાને કિંગીતિજ્યથી ગુણનો નિષેધ થઈ જાય એટલે શૃણોતી શૃણુતઃ એવું રૂપ બને બરાબર છે શૃણોતીમાં તો નુને માની નુ છે એ સાર્વધાતુક છે કારણ કે શીત છે એટલે સાર્વધાતુકમ અને પિત ભિન્ન છે એટલે કે અપિત છે એટલે એને સાર્વધાતુકમ અપિતથી આપણે ગિદવદ ભાવ કરી અને શૃમાં ગુણ ન કર્યા શૃણોતીમાં અને શૃણુતઃમાં બેયમાં ગુણ નહીં થાય એટલે શૃણોતી શૃણુતઃ અને હવે આવ્યા બહુવચનમાં લટ લકારનો ઝી પ્રત્યય એટલે શ્રુ ધાતુ ઝી પ્રત્યય અને આ જ સૂત્રથી કહેતા શ્રુવઃ શ્રુચ સૂત્રથી જ શું કરશું શ્નુ વિકરણ અને ઉવાળા શ્રુનો રૂવાળો શ્રુ એવો આદેશ કરો અને ઝોંતથી ઝીના ઝકારના સ્થાનમાં અંત આદેશ થાય એટલે સ્થિતિ કેવી થશે શ્રુ નુ અંતી કેવી સ્થિતિ થાય શ્રુ આપણે શ્રુ આદેશ કર્યો હતો ને શ્રુ નુ અને અંતી આવું થયું ઝીના સ્થાનમાં અંત કર્યો ઝીનો ઈ એમાં ભળી ગયો એટલે શ્રુનું અંતી હવે નુ અને અંતી જો આ નુ અને આ અંતી આ બંને સાર્વધાતુકમ અપિત જે હમણાં સૂત્ર ભણ્યા એ સૂત્ર કે સાર્વધાતુકમ અપિત આ ઝી છે એમાં પઈત નથી એટલે આ અપિત છે આમાં પણ પઈત છે નથી એટલે આ પણ અપિત છે
અને પાછા કેવા છે શીત પણ છે એટલે સાર્વધાતુકમ અપિથ્યા આ બંને કેવા છે ગીત છે કારણ કે સાર્વધાતુકમ અપિત શું કરે છે ગીત ઉદ્ભવ કરે છે તો ગીત છે એટલે નું આ નું જે છે ને એ નુંને માનીને શરૂ અહીંયા ગુણ નહીં થાય આ ગીત છે એટલે અહીંયા ગુણ નહીં થાય કારણ ગીત પ્રતિપરમાં હોય તો કિંગીતિચ સૂત્ર એમ કે ને કિંગ ગીત પ્રતિપરમાં હોય તો ગુણ ન થાય એટલે આને ગુણ નહીં થાય બરાબર એટલે આ નુંને માનીને એ ગુણ નહીં થાય ત્યારે અંતિ છે એ આઝાદી પ્રત્યય છે કેવો છે તો આઝાદી એટલે સ્વાર્થી શરૂ થતો પ્રત્યય છે અંતિ એટલે અચિષ્ણુ ધાતુ ભ્રુવામ યોરિયંગો અંગો સૂત્ર તમે ભણી ગયા પાછળ જોજો એનેથી જે આ ઉ છે ને એને સ્વરથી શરૂ થતો પ્રત્યય હોય તો અચિષ્ણુ ધાતુથી ઉને ઉવંગની પ્રાપ્તિ છે ઉવંગનો બદલે વધે ઉ એટલે ઉવંગની અહીંયા પ્રાપ્તિ આવી ત્યારે આગળનું સૂત્ર આવે છે કયું સૂત્ર છે જો હુષ્ણુ વોહો સાર્વધાતુકે તમે વૃત્તિ વાંચો હુષ્ણુ વોહો સાર્વધાતુકે સાર્વધાતુકે એટલે આ સૂત્ર કહે છે અચી સાર્વધાતુકે પહેલાં આને વૃત્તિ આપણે જોઈએ હુષ્ણુ વોહો અને કાચો અસંયોગ પૂર્વસ્ય ઉવર્ણસ્ય યણ સ્યાદ અચી સાર્વધાતુકે શું કહે છે હું ધાતુ અને શ્ણુ પ્રત્યાંત જો હુષ્ણુવોહો એવું છે ને હુથી લઈ લેવાનો શું લેવાનું હું ધાતુ હુષ્ણુવોહો હુથી હું ધાતુ લીધો અને શ્ણુથી શ્ણુ પ્રત્યાંત એવો જે હુષ્ણુવોહો અને કાચહ વૃત્તિ પ્રમાણે પહેલાં અર્થ સમજવાનો પ્રયાસ કરીએ હુષ્ણુવોહો અને કાચહ એટલે હું ધાતુ અને શ્ણુ પ્રત્યયાંત એવો જે અનેકાચ અંગ એટલે કે અનેકાચ પ્રકૃતિ શ્ણુ પ્રત્યયાંત હોય પણ અનેકાચ એમાં અનેક અચ હોય સ્વર હોય એવું જે અંગ એ અંગના અસંયોગ પૂર્વ ઉકારના સ્થાનમાં એ અંગ હોય અને એ અંગની પૂર્વમાં સંયોગ ના હોવો જોઈએ એટલે અસંયોગ પૂર્વ એવો જે ઉકાર એટલે જો લખ્યું ઉષ્ણ વોહો અને કાચહ અસંયોગ પૂર્વસ્ય ઉવર્ણસ્ય હું ધાતુ લીધો અથવા શ્ણુ પ્રત્યયાંત અને કાચ એવું અંગ લીધું અને એ અંગનો જે ઉવર્ણ હોય તો એ ઉવર્ણની પૂર્વમાં શું કહે છે કે સંયોગ ના હોવો જોઈએ હું તમને ઉદાહરણમાં સમજાવીશ એટલે વધારે સ્પષ્ટ થશે અસંયોગ પૂર્વસ્ય ઉવર્ણસ્ય યણ સ્યાદ એનો શું કરવાનો યણ ક્યારે અચી સાર્વધાતુકે એટલે સ્વરથી શરૂ થતો સાર્વધાતુક પ્રત્યય પરમાં હોય તો આપણે ઉદાહરણમાં ઘટાડીએ અહીંયા કેવી રીતે ઘટાડશું જોઈએ તો આ અવસ્થા છે શ્રુ નું અંતિ હે ને શ્રુ નું ધન અંતિ આ અવસ્થામાં આપણે આ વિચારવાનું છે આ સૂત્ર કેવી રીતે ઘટાડશું જો શ્રુનું અંતિ છે અહીંયા અંતિ છે હવે આ સૂત્ર શું કહે છે ટીકામાં જોવું પાછું અચી સાર્વધાતુકે શું કહે છે અચી સાર્વધાતુકે અજાદી સાર્વધાતુક પરે હોય તો આ અંતિ છે એ અજાદી સાર્વધાતુક છે અજાદી એટલે સ્વરથી શરૂ થતો અને સાર્વધાતુક તમને ખબર છે સાર્વધાતુ સંજ્ઞા કયું સૂત્ર કરે તિંગ શિત સાર્વધાતુકમ તિંગ તો આ તિંગમાં તો બધા આવે છે તિપ્તઝી સિપ્તસ્ત તિપ્તઝીનો તી માંડીને ઈડવહી મહિંગનો ગ સુધીનો એટલે તિંગમાં આવે છે એટલે સાર્વધાતુક સંજ્ઞા પણ થાય અને કે છે અજાદી સાર્વધાતુક અચી સાર્વધાતુકે શું કે છે અજાદી સાર્વધાતુક પરમાં હોવો જોઈએ તો અજાદી સાર્વધાતુક પરમાં છે ઓકે આ એક શરત ઘટી અને પછી બીજી આ સૂત્રમાં એક શરત એ હતી ને કે હું એટલે કે હું ધાતુ તો અહીંયા હું ધાતુ તો નથી એટલે આપણે એની ચર્ચા ન પણ કે છે શ્ણુવો ઉષ્ણુવો અને કાચહ અથવા કે છે શ્ણુ જે છે એ શ્ણુ અંતવાળો ધાતુ જે અનેકાચ હોય તો શ્ણુ આ છે ને આ શ્ણુવાળું અંગ આ અનેકાચ થયું આ એક અચ ના બે અચ એટલે આ અનેકાચ થયું ને
એટલે એક શરત ઘટી કે અજાદી સાર્વધાતુક પ્રત્યય પરમાં હોય તો. અજાદી સાર્વધાતુક પ્રત્યય પરમાં હોય તો શ્નુ પ્રત્યયાંત, જે અનેકાચ અંગ, એટલે શ્નુ પ્રત્યયાંત તેવું જે અનેકાચ અંગ પણ થયું, બરોબર છે. પછી શું કીધું? ઉષ્ણવોહો અનેકાચ અસંયોગ પૂર્વસ્ય ઉવર્ણસ્ય. આ બે શરત ઘટ્યા પછી પણ ત્રીજી શરત શું છે? તો કે ઉકારની પૂર્વમાં કોઈ સંયોગ ના હોવો જોઈએ. આ જે મેં નૃ કર્યું ને આ ખોટું થઈ ગયું, મારાથી આમ કરવાનું છે. હું વિચારતો હતો આનું છે. હવે ઉકારની પૂર્વમાં કોઈ સંયોગ ન હોવો જોઈએ. શું લખ્યું? અસંયોગ પૂર્વસ્ય ઉવર્ણસ્ય, કીદૃશસ્ય ઉવર્ણસ્ય, અસંયોગ પૂર્વસ્ય ઉવર્ણસ્ય, કે જેની પૂર્વમાં સંયોગ ન હોય એવા ઉવર્ણનો, હા ને. તો ઉકારથી પૂર્વમાં કોઈ સંયોગ પણ નથી. જો આ ઉ છે ને, નુમાં ઉ, હા ને, આ નુમાં ઉ છે તો એની પૂર્વમાં કોઈ સંયોગ નથી, સ્વર છે રૂ, બરાબર છે. તો આટલી શરત ઘટે છે એટલા માટે અચિષ્ણુ ધાતુને કહી દીધું કે ભાઈ હવે હું અહીંયા તો ઉવંગ નહીં કરવા દઉં, અહીંયા હું લાગીશ. હા, ઉવંગ તું કરતો હતું ને અચિષ્ણુ ધાતુ ભૂરવામ યોંગો, શું કરતો હતું? ઉવંગ આદેશ, કે ઉવંગ આદેશ થશે નહીં, પણ એ શું થશે આ સૂત્રથી? આ સૂત્ર શું કરે? યણ. જો આમાં લઘુ સિદ્ધાંત છે, લઈ લો. આ સૂત્ર શું કરે? ઉવર્ણસ્ય યણ, યણ કરે છે, બરાબર છે. એટલે યણ આદેશ કરી દેવાનો. તો યણ આદેશ કરી દેશું તો શું થશે? શ્રુ નુ અંતિ, નુનો શું થઈ ગયો? ઉનો વ, એટલે શું થયું? શ્રુ ન અડધો થઈ ગયો, ઉનો થયો વ અડધો. આ વ અડધો થયો અને આ અંતિનું અંતિ ભેગું કરો, શું થાય? શ્રુ, શ્રુ ન. હવે આ ન છે ને એનો તમારે પૂર્વની જેમ જ રૂથી પરમાં ન હોય ને, રસ અને રૂવર્ણથી પરમાં રહેલા નનો ન થાય. અચ્છા, રૂવર્ણ નસ્યણત્વમ વાચ્યમ, રૂવર્ણથી પરમાં નનો ન કરો એટલે શું થઈ ગયું? શૃણવંતી. ઓકે, રાઈટ. આવી રીતે આ તમને સૂત્ર વિશેષ એટલા માટે સમજાવ્યું કે તમને સ્પષ્ટ થાય. હજી પાછી આપણે એકવાર એની વૃત્તિ જોઈ લઈએ. ઉષ્ણવો હો સાર્વધાતુ કે, ઉષ્ણવો હો અનેકાચ અસંયોગ પૂર્વસ્ય ઉવર્ણસ્ય. હવે તમને ખબર પડી જશે, હું ધાતુ નથી પણ શ્નુ, શ્નુવો હો એટલે શ્નુ, હું શ્નુવો હું ધાતુ અથવા શ્નુ પ્રત્યાંત એવું જે અનેકાચ, હે ને. પછી અસંયોગ પૂર્વસ્ય ઉવર્ણસ્ય, એવો ઉવર્ણ હોવો જોઈએ કે એની પૂર્વમાં સંયોગ, એટલે અસંયોગ છે પૂર્વમાં, સંયોગ નથી, એટલે અસંયોગ પૂર્વ એવા ઉવર્ણનો. આ સૂત્રથી યણ થઈ ગયો અને નનો ણ થઈ ગયો, એટલે શૃણોતિ, શૃણુતઃ, શૃણવંતી. શૃણોતિમાં ગુણ શ્રુમાં કેમ ન થયો? તો ભાઈ નું લગાડ્યો એ સાર્વધાતુકમ અપિતથી અપિત સાર્વધાતુકમ ગિદવત, હે ને. અપિત સાર્વધાતુક છે એટલે ગિદવત ભાવ થયો, કારણ કે શ્નુમાં શ્નુ છે સાર્વધાતુક પણ છે. આ સૂત્રથી આપણે શ્નુ કર્યો ને એ સાર્વધાતુક પણ છે. કેમ? કારણ કે સાર્વધાતુ સંજ્ઞા કરનારું સૂત્ર કયું? તિંગ શીત સાર્વધાતુકમ, એટલે તિંગ અને શીતની સાર્વધાતુક સંજ્ઞા થાય તો શ્નુ છે એ શીત છે ને, એટલે શૃણોતિમાં જે શ્નુ છે એ શીત છે અને સાર્વધાતુક છે, એટલે એને ગિદવદ ભાવ થયો. એથી કરીને શૃણોતિમાં, ઓ પહેલાં રૂપમાં કહો, શૃણોતિમાં શ્રુને ગુણનો થયો. અચ્છા, શ્રુ, શ્નુનો જે નું છે તો શ્રુ નો, નો એમાં ગુણ કેમ કર્યો? તો કે ભાઈ પાછળ જે તિપ પ્રત્યય છે ને, હે ને, એ તિપમાં પિત છે, અપિત નથી. અને આ સૂત્ર સાર્વધાતુકમ અપિત શું કહે છે? અપિત શીત, તિપ પ્રત્યે શીત છે, ચલો, હા શીત નહીં, સાર્વધાતુક છે. તિંગ શીત સાર્વધાતુકમથી સાર્વધાતુક સંજ્ઞા કરી એટલા માટે જે તિપ પ્રત્યય છે એ કેવો છે? સાર્વધાતુક છે પણ અપિત નથી, પિત સાર્વધાતુક છે, એટલા માટે એને ગિદવદ ભાવ ન થાય. તો ગિદવદ ભાવ ના થાય તો ગીત પ્રતિપરમાં આવ્યો એમ ના કહેવાય. એથી કરીને તમારે શ્નુનો ગુણ થઈ ગયો, હે ને. એટલે શૃણોતિ, શૃણુતઃ, શૃણવંતી. પછી એવી જ રીતે શૃણોમી, શૃણોશી, શૃણુતઃ, શૃણુથ અને શૃણોમી, શૃણુવહ, શૃણુમહ. આમ લટ લકારની સાધનિકા કરવાની. આપણે આમાં અજાદી સાર્વધાતુક પરમાં હોય તો શ્નુ પ્રત્યાંત અનેકાચ અંગ, અજાદી સાર્વધાતુક પ્રત્યય પરમાં હોય તો શ્નુ પ્રત્યાંત અનેકાચ એવું અંગ, એની આમાં વાત કરી. તમને એમ પ્રશ્ન થાય કે ગુરુજી આમાં તો ઉષ્ણવો હો
એટલે ઉધાતુ પણ લખેલો છે. તો ઉધાતુનું ઉદાહરણ તમારે આવશે ત્યારે, નહીં તો અત્યારે સમજી લો. જુહોત્યાદીનો પરસ્મય પદનો ધાતુ આપણે ભણશું ત્યારે તમારે સાધનિક આવશે. છતાં પણ ઉધાતુ આપણે લઈએ તો ઉધાતુને જુહોતી, જુહુતઃ, જુહોતી બને. એમાં શું બને? ઉધાતુ છે. અચ્છા હવે જો જુહોત્યાદીમાં છે ને દ્વિત્વ થાય છે, લટ લકારમાં પણ દ્વિત્વ થાય છે. એટલે હું ધાતુ તી પછી હું હું તી કોસ છું જુહુતી એવું બનશે. પછી જુહુમાં હુમાં ઉ છે ને એટલે આની શરત ઘટે કે હું ધાતુ હોય ઉ અંતે હોય એને ઉની પૂર્વ સંયોગ ન હોય એટલે તો નથી. એટલે જુહુતીમાં હુમાં ઉનો ગુણ થઈ ગયો એટલે જુહોતી બન્યું હા ને. જુહોતી પછી જુહુતઃ એમાં શૃણુતઃની જેમ. અને આ જુહુવતીમાં શું કરશું તો જુહુ વત્તા અંતી શું બને છે? જુહુ વત્તા અંતી અને એમાં જુહુમાં ઉનો આ સૂત્રથી વ થાય છે. આ સૂત્ર એટલે કયું સૂત્ર? સૂત્રનું નામ બોલો. ઉષ્ણવો હો સાર્વ ધાતુ એટલે જુહવતી અંતિના નનો લોપ કરી દેવાનો. જે તે સમય આવશે ત્યારે આપણે સમજશું. તો જુહોતી જુહુતઃ જુહવતી બરાબર છે એવી રીતે. બાકીમાં લીટ લકારમાં ઉવંગ કરી દેવાનું. જુહુવતુહુ જુહુબુહુ આ બે ઉદાહરણ તમારા અહીંયા ઘટ્યા. હવે જો તમને એક બીજું પણ સમજાવવાનું છે કે શૃણોતી શૃણુતઃ શૃણવંતી શૃણોસી શૃણુથ શૃણુથ શૃણોમી શૃણુવહ અને શૃણુમહ એ તો આપણે કરી લઈએ છીએ. પણ આ લટલકાર બોલીએ ને શૃણોમી પછી બોલીએ છીએ શૃણુવહ હા ના. શૃણુવહ તો ણુમાં એકવાર ઉનો લોપ થઈ જાય અને શૃણવહ પણ બને છે. શૃણોમી શૃણવહ શૃણુવહ શૃણમહ શૃણુમહ સાદું આપણે આવી રીતે જ બોલતા હતા. શૃણોમી શૃણુવહ શૃણુમહ તો વહ અને મહ જે છે એટલે કેતા મ અને વ પરમાં હોય તો શૃણના ઉનો એકવાર લોપ પણ થાય. શૃણવહ શૃણુવહ શૃણમહ શૃણુમહ તો એ કેવી રીતે બને છે? એટલા માટે આગળનું તમારે વસ અને વસ વસ ને વસ માટેનું સૂત્ર આવે છે એ સૂત્ર આપણે ખાસ જોઈ લઈએ. તો જુઓ શું અહીં સુધી તો બનાવી જ લેવાનો. શ્રુ નુ વસ હા ને અને વસ છે અહીંયા તમે મસ પણ સમજો. વસ ને મસ શૃણુ વસ શૃણુ મસ આ સ્થિતિમાં હવે નીચેનું જે સૂત્ર આવે છે એ ઉકારનો વૈકલ્પિક લોપ કરે છે. ઉકારનો વૈકલ્પિક વિકલ્પે ઉકારનો લોપ કરે છે હા ને. પણ એનો હવે આપણે અર્થ જોઈ લઈ કે છે લોપશ્ચાસ્યાન્યતરસ્યા મોહો. સૂત્ર કેવું બોલશું? લોપશ્ચાસ્યાન્યતરસ્યા મોહો લોપશ એટલે કે લોપઃ ચ લોપઃ ચ અસ્ય લો સંધિ છૂટી પાડો કેમ થાય? લોપઃ ચ અસ્ય અન્યતરસ્યામ મોહો પછી અસંયોગ પૂર્વસ્યન પ્રત્યયસ્યન ઉતઃ અને એની બધી અનુવૃત્તિ આવે છે. તો આપણે તમે પૂર્વની જેમ સમજવાનું છે. અનુવૃત્તિઓ પદની આવે છે. સૂત્રેશુ અદૃષ્ટમ પદમ સૂત્રાંતરાદ અનુવર્તનીયમ સર્વત્ર. તો આ સૂત્રની વૃત્તિ વાંચીએ આપણે કે છે અસંયોગ પૂર્વસ્ય પ્રત્યય ઉકારસ્ય. અસંયોગ પૂર્વસ્ય કા અર્થ ક્યા હોગા? હા હા વેરી ગુડ. જીસકે પૂર્વ સંયોગ નહીં એસા જો પ્રત્યય કા અવયવ ઉકાર મને હિન્દી આવી ગયા. જેની પૂર્વમાં સંયોગ ન હોય તેવો પ્રત્યયના અવયવનો ઉકાર. એક તો સમજો કે આ શું છે એ આપણે શ્રુવશ્રુચનું પ્રત્યય કરીએ છીએ એટલે આ પ્રત્યય છે. આ પ્રત્યય આખો અવયવી છે તો એનો અવયવ ઉ થયો કે નહીં હા ને. તો પ્રત્યયના અવયવ એવો જે ઉકાર હવે એમ કહે છે કે એની પૂર્વમાં સંયોગ ના હોવો જોઈએ તો અહીંયા પણ સંયોગ નથી એટલે અસંયોગ પૂર્વસ્ય પ્રત્યાવયવસ્ય ઉકારસ્ય શું બોલી શકાય? અસંયોગ પૂર્વસ્ય પ્રત્યયોકારસ્ય આમાં યોગ્ય છે. બાકી પ્રત્યયાવયવસ્ય પ્રત્યયભૂત ઉકારસ્ય પ્રત્યયભૂત અવયવસ્ય ઉકારસ્ય શું થાય છે?
તો કે એનો અવયવનો ઉકારનો ઉકારસ્ય લોપઃ, આ ઉકારનો લોપ થાય. ક્યારે લોપ થાય ઉકારનો? કે છે પાછો ઉકારનો લોપ વિકલ્પે થાય, પણ ક્યારે? મોહો પરયો હો, કે છે મ અને વ પરમા હોય તો. હવે વિચારો, એ મ અને વ પરમા છે, મસ્વસ છે ને, તો એકવાર લોપ કરો એટલે શ્રુ ઉનો લોપ કરો અને નનો ન કરો, શૃણ વસ હા ને, એવી રીતે શૃણ મસ અને સકારસ્ય ઋત્વ વિસર્ગ કરો બેયનો એટલે શૃણ વહ શૃણ મહ. થયું કે નહીં, સમજાણી વાત? સંયોગ પૂર્વસ્ય પ્રત્યય ઉકારસ્ય લોપો વા મોહો પરયોહો, મ અને વ પરમા હોય તો લોપ થાય છે. શૃણ વહ શૃણ મહ શૃણ મહ શૃણ મહ. હવે હા ને, શૃણોતી શૃણુતઃ શૃણવંતી, શૃણોસી શૃણુથ શૃણુથ, શૃણોમી શૃણવઃ શૃણુવઃ, શૃણમઃ શૃણુમઃ, આમ એના રૂપો તમારે ચલાવવાના. કહેલાયો હા ને, અહમ શૃણોમી, આવામ શૃણવઃ, વયમ શૃણમઃ, અથવા શૃણુવઃ શૃણુમઃ, એમ પણ રૂપો ચાલે. પછી આપે છે પરોક્ષ લીટ લકાર, શું આપે છે? શુશ્રાવ છે ને, શુશ્રાવ છે ને, લીટ લકાર પ્રથમ પુરુષ એક વચનમાં. શું કરવાનું? ટીપ યાદ રાખવાનું, લીટ ટીપ ણલ, ઓમાં લીટ ટીપ શબ અને આમાં લીટ ટીપ ણલ, ણલનો વધે અ, એટલે શુરુ ધાતુ, શ્રુ ધાતુને કયો પ્રત્યય લગાડ્યો? અણલનો અ. દ્વિત્વ કરો, શ્રુ શ્રુ અ, પૂર્વોભયાસ હલાદિ શેષ, એટલે શું થશે? શુ શુશ્રુ, બરાબર ને? ધાતુ કેવો છે ભાઈ? આવો ધાતુ છે ને, આવો ધાતુ છે બેટા, શ્રુ વત્તા અ. દ્વિત્વ કરો, શ્રુ શ્રુ અ હલાદિ શેષ, એમ કે આદિ હલ રે, આદિ હલ એટલે વ્યંજન, તો આમાં શ રહ્યો, શ હા ને, એટલે ર વયો ગયો. શરુ કેમ બને? શ અડધો, ર અડધો અને ઉ, આમ કરો તો શરુ બને ને. હલાદિ શેષ આદિ હલ રે, તો આ રહ્યો, બીજા હલનો લોપ થઈ જાય, આ ઉ નો ઉ બચી ગયો, એટલે શુશ્રુ કેવું થયું? શુશ્રુ અ, શુશ્રુ આ સ્થિતિથી, બરોબર છે? શુશ્રુ અ હલાદિ શેષ, યાદ રાખવાનું હંમેશા, એ આદિ હલ અન્ય લુપ્યંતે, આદિ હલ શિષ્ય તે, હા ને, તો આ સ્થિતિ પહોંચ્યા, શુશ્રુ અ. ઓકે, હવે જો, હવે અચોણીતિથી ઉકારની વૃદ્ધિ કરો. ઈણીતિણીત પ્રત્યે પરમાં હોય તો એની વૃદ્ધિ કરો તો શું થાય? ઔ થાય કે નહીં? એટલે અચોણીતિથી ઉકારની વૃદ્ધિ અને એચોયાવાથી આવાદેશ કરો, એટલે શ્રુની વૃદ્ધિ કરી શ્રવ, અને શ્રવના અવનો કર્યો આવ, એટલે થયું શ્રાવ, અને અ ભળી ગયો શ્રાવ, આ શુનો શું હા ને, શુશ્રાવ થઈ ગયું. શુશ્રાવ શુશ્રુવતુ, શુશ્રુવતુ માયા શું કરશું? તો કે શ્રુ ધાતુ છે, અતુસ પ્રત્યય, અતુસ કેવો છે? તો કે અસંયોગા લીટકી થી જ છે, હા, એટલે એને માનીને અર્ધ ધાતુ ગુણનો નિષેધ થઈ જાય. તો અચિષ્ણું ધાતુ છે ને, અચિષ્ણું ધાતુ શ્રુવતાતુસ, અચિષ્ણું ધાતુ કે છે સ્વરાદિ પ્રતિપરમાં હું ઉવંગ આદેશ કરવા આવું, પણ દ્વિર્વચન જે સૂત્ર કહે છે કે ભાઈ સાંભળો, સ્વરનું કાર્ય કરતા હોય તો નહીં, પહેલાં દ્વિત્વ કરી દેવાનું, એટલે અભ્યાસ કાર્ય એટલે પહેલાં દ્વિત્વ કરી દો, એટલે શ્રુ શ્રુ, એટલે પહેલાં દ્વિત્વ કરો, શ્રુ શ્રુ અ, શુશ અને અતુષ, શ્રુ શ્રુ અતુષ, શુશ્રુ અતુષ, શુશ્રુ અતુષ થયું, અને પછી ઉવંગ આદેશ કરો, શુશ્રુ હા, શુશ્રુ અતુષ, બરાબર, શુશ્રુ અતુષ, પછી આનો ઉનો ઉવંગ આદેશ કરો, એટલે શુશ્રુ ઉવંગનો વ અડધો અને અતુષ ભેળવી દીધો, આમાં શુશ્રુવતુ સકારસ્ય ઋત્વ વિસર્ગે શુશ્રુવતુ શુશ્રાવ, શુશ્રુવતુ શુશ્રુવુ, બરાબર છે? પછી હવે મધ્યમ પુરુષી પ્રત્યે થલ આવે તો શુરુ વત્તા થલ, શુરુ ધાતુ ઉદૃદંતે અનુસાર જોવો ને તમે, તો અનુદાત્ત અને એક સ્વરી છે,
एकाच उपदेश अनुदाता ईट नो निषेध थी जाए પણ એમાં ક્રિયાદિ નિયમથી પણ ઈટ પ્રાપ્ત નહીં થઈ શકે, કારણ કે ક્રિયાદિમાં શુરુ ધાતુ સાક્ષાત એનો ઉલ્લેખ કર્યો છે. એટલે જ્યારે લીટમાં ઈટની કોઈ પ્રાપ્તિ જ નથી ત્યારે અચસ્તાસ્ત્વ થલ્યાટી નિત્યમ વગેરે સૂત્રોની પ્રવૃત્તિ એની મેળાએ થશે જ નહીં, હા ને? એટલે થલમાં ઈટ ન હોવાના કારણે, અચ પરે ન હોવાના કારણે દ્વિર્વચનેચીથી પ્રવૃત્તિ નહીં થાય, ત્યારે દ્વિત્વ પર હોવાના કારણે પ્રથમ ગુણ થઈ જશે એટલે શ્રોવતા થ થશે. પછી દ્વિત્વ હલાદી શેષો કરો, શ્રો શ્રો થ, પછી હ્રસ્વ થ સુશ્રો થ, એમ એના રૂપો બનશે. બાકી તો પછી પૂર્વવત શુશ્રાવ શુશ્રુવતુ શુશ્રુવુ, શુશ્રો થ શુશ્રુવતુ શુશ્રુવ, શુશ્રાવ શુશ્રુવ, એમાં અણલુત્તમો વા, હા ભણી ગયા તમે, શુશ્રાવ શુશ્રવ અને શુશ્રુવિવ શુશ્રુવિમ, શુશ્રાવ શુશ્રુવ શુશ્રુવિવ, આ પ્રમાણે એના લીટ લકારના રૂપો ચાલશે. ત્યારબાદ શ્રુ ધાતુ લૂટ લકાર સ્યતાસી અને લૂટ પ્રથમ ડારો છે, શ્રોતા શ્રોતારો શ્રોતારા, હા ને? એમાં કારણ કે એકાચ ઉપદેશ અનુદાતા સૂત્રથી ઈડનો નિષેધ થઈ જાય, શ્રોતા શ્રોતારો શ્રોતારહ શ્રોતાસી શ્રોતાસ્થ શ્રોતાસ્થ શ્રોતાસ્મિ શ્રોતાસ્વ શ્રોતાસ્મઃ, પછી શ્રોષ્યતિ શ્રોષ્યતઃ શ્રોષ્યંતિ શ્રોષ્યસી શ્રોષ્યથ શ્રોષ્યથ્ય શ્રોષ્યામિ શ્રોષ્યાવ શ્રોષ્યામઃ, એમ એના રૂપો આલશે. ખબર પડી? પછી લોટ લકારમાંનું પ્રત્યય અને શૃણ શરૂ કરો, શૃણોતું તાતંગ આદે શૃણોતું શૃણુતા શૃણુતામ શૃણવંતુ શૃણુ, એ રીતે એના રૂપો હલાવી લેવાના. મધ્યમ પુરુષ સીપ આવે તો સીપના સ્થાનમાં હિ આદેશ અને શૃણુ વિકરણ અને શૃનો શૃ આદેશ કરી એટલે શૃણુ હિ એવી સ્થિતિમાં આવે. નીચેનું સૂત્ર આવે છે, શૃણુ હિ થઈ જાય ને, શૃણુ હિ, હા ને? એટલે ઉતશ્ચ પ્રત્યય અસંયોગ પૂર્વાત, આ કે છે અસંયોગ પૂર્વાત પ્રત્યય ઉતઃ, એટલે કે એના પૂર્વમાં સંયોગ નથી, જેમ કે શ્રોનું હિ, હા ને? તો સંયોગ પૂર્વમાં નથી તો એવા ઉથી પરમાં રહેલા હિનો લોપ કરે છે. હા, વહેલું સૂત્ર છે, જેની પૂર્વમાં સંયોગ નથી એવા પ્રત્યયનો અવયવ એવો જે ઉકાર, એવા ઉકારથી પરમાં હિનો લુક થાય, બસ લુક કરો, શૃણુ હિ હતું હિનો લોપ કરે, શૃણુ શૃણુતા શૃણુત, એટલે કે શૃણોતુ શૃણુતા શૃણુતામ શૃણવંતુ શૃણુ શૃણુતા શૃણુતમ શૃણુત, શૃણવાની, એટલે શૃણવાનીમાં શું કરશે, શૃણુ નુનો ગુણ થયો શૃણો અને અવાદ શૃણ આની પ્રત્યય, હા ને? મેરની શૃણવાની શૃણવાવ શૃણવામ, બસ હવે લંગ લકાર અશૃણોત અશૃણુતામ અશૃણવન અશૃણોહો અશૃણુતમ અશૃણુત અશૃણવમ અશૃણવ અશૃણવ અશૃણમ અશૃણમ, પછી શૃણુયાત શૃણુયતામ શૃણુયુઃ શૃણુયાત શૃણુયાતમ શૃણુતા શૃણુયામ શૃણ અને શૃયાત, અને પછી પેલું શૃણુ વૃદ્ધિ શ્રૌષિત અશ્રૌષિત અશ્રૌષ્ટામ અશ્રૌષુઃ અશ્રૌષિહ અશ્રૌષ્ટમ અશ્રૌષ્ટ અશ્રૌષમ અશ્રૌષ્વ અને અશ્રૌષ્યત અશ્રૌષ્યતામ અશ્રૌષ્યન, એ પ્રમાણેના એના રૂપો ચાલશે. બરાબર છે? તો આ પ્રમાણે તમારે શૃ ધાતુની સાધની કાયા પૂરી થઈ. આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણે હવે કયો ધાતુ લેશું, ગમ ધાતુ, જે સૌથી વધુ પ્રસિદ્ધ છે. ગમલૃ ગતૌ, આખું દુનિયા જ ગતૌ છે, ગતૌમાં ગતિ કરી રહી છે આખું વર્લ્ડ, એ ધાતુને લેશું. ત્યાં સુધીમાં તમે સાધનિકાઓ કરજો, અસ્ત્ર ઔષધ વગેરે સાધનિકાઓ પણ તમને પૂર્વમાં કેમ ચલાવી એ બધું સમજાવી દીધું છે. બરાબર છે? જય શ્રી કૃષ્ણ.